થયો. બ્રહ્માજી પાસે તે વરદાન પ્રાપ્ત કર્યું કે શિવ દ્વારા પુત્ર તો જ મારું મૃત્યુ. મૃત્યુનું કારણ મળ્યું, હાહાકાર મચાવ્યો. દેવતાઓએ નિર્ણય લીધો કે એક કામ કરી શંકર ભગવાનને જગાડીએ, પાર્વતી સાથે વિવાહ કરીએ. પણ જગાડે કોણ? કથા આપ સૌ જાણો છો. કામદેવને કહ્યું, રતિ સાથે ગયા. બાબાએ ત્રીજું નેત્ર ખોલ્યું, કામને બાળીને ભસ્મ કર્યો. બાબા કામ હારી. દેવતાઓને ખબર પડે હવે કોણ જાય. નારદજી પાસે ગયા. નારદજીએ કહ્યું કે દેવતાઓ મહાદેવને પ્રાર્થના કરી. દેવતાઓ સાથે નારદ ભગવાન શિવને પ્રાર્થના કરી. બાબા સમાધિમાંથી જાગે છે. દેવતાઓએ વિનંતી કરી કે તમારા વિવાહ પાર્વતી સાથે કરવા. શંકર ભગવાને આ કહી છે. શંકર ગયા કૈલાસમાં. સપ્ત ઋષિઓ મહાદેવના કહેવા પ્રમાણે પાર્વતીની કસોટી કરે છે. અંતે પાર્વતી કસોટીમાંથી પૂર્ણ ઉતરે છે. સપ્ત ઋષિઓ આશીર્વાદ આપે છે અને પાર્વતીજી તપ પૂર્ણ કરી હિમાલય નગરમાં આવે છે. માતા પિતાને વાત કરી છે. શંકર ભગવાને સપ્ત ઋષિઓને મોકલા, મને આશીર્વાદ મળ્યા છે. નગાધિરાજ હિમાલય અને મેનાવતી પોતાની પુત્રી પાર્વતીના વિવાહ કરવા માટે તૈયાર થાય છે. વિવાહ પત્રિકા તૈયાર કરે ગર્ગાચાર્ય મહારાજ. નારદજી સપ્ત ઋષિ વિશ્વકર્મા ભુવનના દેવતાઓની સાક્ષી વિવાહ પત્રિકા તૈયાર થઈ કૈલાસમાં ભગવાન મહાદેવની પાસે પહોંચી અને ત્યાંથી કથાનો પ્રારંભ થઈ જાય છે. અને નારદ પૂછવા લાગે છે પિતામાં બ્રહ્માજીને. બ્રહ્મલોકની અંદર નારદ કહે, પિતામાં બ્રહ્માજી મને યાદ છે. એ કથાને વાગોળવા લાગે છે નારદ. કોઈના વિવાહ પ્રસંગમાં ગયા હોય અને પછી પછી ફરીવાર આપણે યાદ કરીએ કે આપણે હતા, નામ હતું, તેમ હતું, એવી જ રીતે આ ઘટના બની છે. અને નારદ બોલે છે, હે પિતામહ, વિદેહ સર્વમ જાનાસિ, કૃપયા શંકરસ્ય ચ તવ્યાદ ભૂતાહિ કથિતાં કથામે શિવયોઃ શુભા. કથાની અંદર જે માનવનું શુભ કરનારી કથા છે એ ભગવાન શિવજીના વિવાહની કથા કહો. બ્રહ્માજી નારદને કહે છે, સુત પુરાણી પ્રયાગ તીર્થમાં કહે મહાત્માઓ. વિવાહ પત્રિકા લઈ પહોંચે મહાદેવની પાસે. મહાદેવજી પોતાના શૃંગી ભૃંગીને કહે છે, આ મારા છેલ્લા ને પહેલા વિવાહ છે, સૌને નિમંત્રિત કરો અને આપ સૌ એ કથાને જાણો છો. બ્રહ્મા, બ્રહ્માણી, વિષ્ણુ, લક્ષ્મી, ઇન્દ્ર, ઇન્દ્રાણી, ભોરના દેવતાઓની સાથે ભૂત, પ્રેત, ડાકીની, અનેક પ્રકારે ઋષિ મુનિઓ, મંગલ અમંગલ, ડાક, ડમરુ, નફીરી, રણશિંગી, આવી અઘોરી, ભયાનક, અતિ ભયાનક, હૃદયને કંપાવી દે તેવી આ ભુવનમાં પહેલી જ વાર આવી જાન શંકરની નીકળે છે. પછી ભૂત અને ભવિષ્ય કોઈ નથી નીકળે. અને શંકર ભગવાન પરણવા જાય છે. અને વિશ્વકર્માજીએ સુંદર તૈયારીઓ કરી છે. સુંદર દ્વાર બનાવ્યા છે, મંડપો બનાવ્યા છે. જેટલા દેવતાઓ જાનમાં આવવાના હતા એ સર્વ દેવતાઓની પ્રતિમા બનાવી છે. વિષ્ણુ પોતાની પ્રતિમા જોઈને હસવા લાગી, બ્રહ્મા પોતાની પ્રતિમા જોવે, આમ બ્રહ્મા પોતાની પ્રતિમાની બાજુમાં ઉભા રહે તો ખબર ન પડે કોણ બ્રહ્મા અને કોણ પ્રતિમા. આટલી કલાકૃતિઓ રજૂ કરી છે. અંતે સૌનું સ્વાગત થયું છે. ભગવાન મહાદેવજી દેવતાઓ સાથે વિવાહ મંડપના દ્વારે આવે છે. હરખાથી મલકાથી અનેક અરમાનો સાથે નગાધિરાજ હિમાલયના પત્ની મેનાવતી સુંદર શણગાર સજીને વરરાજાનું સ્વાગત કરવા માટે આવે છે. મંડપના દ્વારે જ આરતી ઉતારે ગર્ગાચાર્ય મહારાજ મંત્રનું ગાન કરે છે. મેનાને થયું કે જરા જો વરાજો કેટલો સરસ નજર કરી. સૂર્ય કોટી સમપ્રભા કરોડો સૂર્ય સમાન જેના મુખ પર પ્રકાશ રહેલો છે. નીચે નજર કરી બીજી વાર જ જોયું, ભગવાને માયા કરે છે. પાંચ મુખ વાળો વરાજો, એક મુખમાં ત્રણ ત્રણ નેત્રો, મોટા મોટા સર્પો પહેર્યા છે, ખોપરીઓની માળા છે, અંગ પર ભસ્મ છે. મેનાને થયું કે આ હું પહેલા મેં જોયું તો કંઈક સુંદર દેખાણું, હવે કંઈક જોઈ રહ્યું છું કંઈક બીજું કંઈક છે, આ શું. અંતે મેના નિર્ણય ન લઈ શકી, ધરતી પર નીચે ઢળી પડી છે. આ કથા એવો સંકેત કરે છે કે જ્યારે કોઈ પણ કન્યાની માતા વરને જ્યારે પોંખવા જાય ત્યારે તેની દ્રષ્ટિ નીચે હોવી જોઈએ.
કન્યાની માતા વરાજે વરાજા સમયે વધારે પ્રતિ દ્રષ્ટિ કરે તો અત્યારે દ્રષ્ટિ દોષ લાગે છે. તેથી નીચે નજર રાખી અને જે કાંઈ બધું કરવાનું હોય એ બધું કરવું. જ્યારે ચાંદલો કરો ત્યારે તમારે આમ નાખી લેવા નજર રાખે ને ઠેકાણે થાય એમ. પછી અણવરતો ઉભો જ હોય આમ રાખીને નાક ખેવાનું સારું છે. હવે આ બધું બંધ થયું છે અને સુધારો આવવો જોઈએ. અને બીજી વાત મને યાદ આવી ગઈ એટલે કહી જઉં છું. દીકરીના લગ્ન હોય તો દીકરીની માતાએ એ દીકરી કરતા ઓછું તૈયાર થવું, આ એક વિનંતી છે. કારણ કે ઘણી જગ્યાએ આમ એવા છેતરા જાય છે ને, કોણ કન્યા ને કોણ કન્યાની માતા ખબર ન પડે આપણને. મેં ઘણી વાર કથામાં કહ્યું, એક લગ્નની હાજરી પૂરાવા ગયો હતો, તો કન્યાને આશીર્વાદ આપવાના હતા, તે આ પગે લાગવા આવી, તે મેં ફૂલનો હાર પહેર્યો, છાલ ઓઢાડી, ત્યાં બીજી કન્યા, મેં તો પહેલાં આવ્યું કોણ હતું, કન્યાની માં હતી. પછી મને મનમાં એમ છું કે હું ભૂલ ખાઈ ગયો, વરાજાનું ખબર નહીં. થોડુંક ધ્યાન રાખજો, ઓછા તૈયાર થાજો. કન્યાની સખીઓએ પણ કન્યા કરતા ઓછું તૈયાર થવું એની શોભા છે, એમાં એમની એમની મર્યાદા છે. અંતે વ્યભાન અવસ્થામાં પડી ગઈ છે, વિરોધ કરવા લાગી છે, તેની પણ એક કથા છે. અને પછી મહેમાનો સમજાવે છે, મહેમાનો એ વાત માનવા માટે તૈયાર નથી, મહેમાનો હિમાલયની પાસે ગયા, હિમાલયે મેનાને સમજાવ્યા, અંતે હિમાલય પણ નિષ્ફળ ગયા છે. વાત ન માન, હવે થયું હિમાલયને કે પ્રસંગ બગડી જશે, હવે શું કરું, કોની પાસે જાઉં, મારા પ્રસંગને કોણ સુધારે. નારદને યાદ આવે છે, દોડતા દોડતા નારદ પાસે ગયા છે અને વાત કરી. નારદ આવ્યા છે, મેનાને કહે છે, મેના ભગવાનની માયાથી તમે ભ્રમિત થયા છો અને પ્રભુની માયાએ કોઈને નથી છોડ્યા, તમે પણ પ્રભુની માયાથી ભ્રમિત થયા છે. મેના સાંભળો, ભાનમાં આવો. નારદજી પોતાની મંત્ર શક્તિ વડે મેનાને પાછલા જન્મમાં લઈ જાય છે. આવી કોઈ વિદ્યા, વિદ્યા તો બહુ છે. ચાણક્ય એક વાત બહુ સરસ કરી, આસમાનમાં તારાઓ છે એટલી વિદ્યાઓ છે, પણ એ બધી વિદ્યા આપણે શીખી ન શકીએ, પણ આપણા ક્ષેત્રમાં જે આપણને અનુરૂપ હોય એવી વિદ્યાઓ બધી શીખી લેવી જોઈએ. જે આપણા ક્ષેત્રમાં હોય એમને જે લગતી વિદ્યાઓ હોય એ આપણે શીખવી જોઈએ. પછી તમારે જ્વેલરીની દુકાન હોય, અમારે શું છે અરિહંત જ્વેલરી ને તમારી દુકાનનું નામ અરિહંત જ્વેલરી, અને હમણાં જ ઓપનિંગ થયું છે, દશેરા દિવસે તમે ઓપનિંગ કર્યું, અરિહંત જ્વેલરી હંસ સોસાયટી કોર્નર પર વરાસા રોડ મેઇન મેઇન બજારમાં આવેલું છે. મારા સુરતમાં રહેતા મારા શિવ ભક્તોને પ્રાર્થના, તો પ્રતાપભાઈને અભિનંદન આપવાય ને, તો અહીંયા તમે જઈ શકો છો. અરિહંત જ્વેલરી છે, મારા સોનાના વેપારી છે, હીરાના વેપારી છે, અને આજે તો મારા હરિનામના વેપારી થઈ ગયા છે. ભગવાન ખૂબ તમારે સડતી કળા રાખે, ભગવાન શિવજીની ખૂબ કૃપા. અરિહંત જ્વેલરી હંસ સોસાયટી કોર્નર વરાસા રોડ મેઇન રોડ જાજો મારા સુરતના બધા ભાઈઓ. અહીં તો તમે નહીં જ પહોંચી શક્યા, પણ ત્યાં પ્રતાપભાઈ જાત્રે કહેજો કે કથા સાંભળી આસ્થા ચેનલ લાઈવ પ્રસારણ દ્વારા, જીરામાં ન આવી શક્યા પણ અમે તમને અહીંયા પ્રણામ કરીએ છીએ. જે સારા કામો કરે ને તેને ખૂબ બિરદાવવા ભાઈ, ખૂબ તેને બિરદાવો. નારદ કહે છે, મેના યાદ આવ્યું, આ નારદ બોલો. નારદ મને ક્ષમા કરજો, હું ભૂલી ગઈ, હું તો પિતૃઓની કન્યા, અમે ત્રણ બહેનો હતી, મારું નામ મેના, મારાથી નાની ધન્ય, એનાથી નાની કલાવતી. અમને ત્રણેય બહેનોને ભગવાને એટલું રૂપ આપ્યું હતું કે અમારા જેવું સ્વર્ગલોકમાં કોઈ રૂપાળું નહીં હતું, સ્વર્ગલોકમાં રહેનારી પિતૃ કન્યાઓ અમે. પણ નારદ અમારો અહંકાર અમારા માટે શત્રુ બની ગયો, રૂપનો અમને અહંકાર આવ્યો, અમારી યુવાની નાદાની, અમે ઘમંડી બની અહંકારી બની ફરવા લાગે છે, અહંકાર ભલભલાને ખાઈ જાય છે. અહંકારી બનીને સ્વર્ગલોકમાં ફરતી હતી, અમારા પિતૃ વિષ્ણુ ભગવાનના દર્શન કરવા શ્વેત લોકની અંદર જતા હતા, અમે પણ તેની સાથે ગયા, અમારા પિતૃએ ભગવાન વિષ્ણુને પ્રણામ કરી પરિક્રમા કરી વંદન કર્યું, અમે પણ પગે લાગ્યા વિષ્ણુને. પણ હે નારદ, અમારી યુવાની અમારા રૂપનો અમને ઘમંડ અમને અહંકાર હતો,
हमें अक्कड़ बनी रहती है। अक्कड़ता तो मुर्दे की पहचान है, नम्रता तो इंसान की पहचान है, झुकना इसी को कहते हैं जिसमें जान होती है। नारद सांभळो, ए समय सनत कुमारो नो आगमन थे। हे नारद, सनत कुमारो जहां आया ने विष्णु भगवान उभा थे गया। अमारा पित्रो सनत कुमार ने प्रणाम करवा लाग्या અને ભગવાન વિષ્ણુ કહેવા લાગે, હે સનત કુમારો, આપ જેવા તપસ્વીઓનું દર્શન કરી હું ધન્ય બન્યો છું। જેની વંદના વિષ્ણુ કરે, જેની વંદના પિતૃ કરે, દેવતાઓ કરે, એવા સનત કુમારોનું આગમન થયું અને અમે અમારા અહંકારને કારણે સનત કુમારોને વંદન ન કર્યું। અને હે નારદ, એક સાધુ પુરુષને વંદન નહીં કરવાને કારણે અમારું પતન થયું છે। અને એટલું જરૂર યાદ રાખજો, કોઈ સાધુને, કોઈ વડીલોને, કોઈ આપણથી પૂજ્ય ભાવ હોય એનું આપણે અપમાન કરીએ તો આયુ, કીર્તિ, સંપત્તિ અને તપ બધું ક્ષય થઈ જાય છે। નારદ, અમે અક્કડ બનીને ઊભી રહી, સ્વર્ગલોકમાં રહેનારી અમે, સ્વર્ગના સુખ ભોગવનારી અમે, પણ અમારો અહંકાર અમારા માટે પતનનું કારણ બની ગયું છે। મેના, ત્યાર પછી શું થયું? મેના કહે, સાંભળો નાર, સનત કુમારોની અમારા પર દ્રષ્ટિ પડી અને સનત કુમારો બોલ્યા કે ત્રણેય કન્યાઓ કોણ છે સ્વર્ગમાં રહેનારી? એ તો અહંકારી છે, જાઓ તમારું મૃત્યુલોકમાં પતન થાય। કારણ કે અહંકારી માણસો મૃત્યુલોકમાં શોભે, સ્વર્ગલોકમાં ન શોભે। હે નારદ, સંત કુમારો શું બોલ્યા અમને સમજાણું નહીં, પણ અમારા પિતૃએ અમને કહ્યું કે હે મેના ધન્ય કલાવતી, સંત કુમારોએ તમને એવું કહ્યું છે કે તમારું અવતરણ મૃત્યુલોકમાં થશે અને મૃત્યુલોકમાં દુઃખથી વધારે કાંઈ નથી। અને આપણને સૌને આ મૃત્યુલોકનો અનુભવ છે, અહીં કરોડપતિ પણ દુઃખી છે અને રોડપતિ પણ દુઃખી છે। ખાવા છે તે ખાઈ શકતા નથી, ખાવું છે તેને ખાવાનું નથી, અહીં કોણ સુખી છે? તમે સ્વર્ગલોકના સુખ ભોગવનારી કન્યાઓ, તમે મૃત્યુલોકમાં કેવી રીતે રહી શકશો? મૃત્યુલોક તો દુઃખથી ભરેલો છે, અને સત્ય પણ છે, મૃત્યુલોક દુઃખથી ભરેલો છે। તો મૃત્યુલોક દુઃખથી ભરેલો છે, તે આ મૃત્યુલોકમાં સુખી કોણ? કોઈ નહીં એમ નહીં, તમારો ભજન રામ કો પાવે જન્મ જન્મ કે દુઃખ વિસરે। જે ભગવાનના ભજનમાં મસ્ત રહે છે એ સુખી છે, બાકી તો બધા જ તડપે છે। નારદ, અમારા પિત્રો એમને કહ્યું કે તમે મૃત્યુલોકમાં કેવી રીતે રહી શકશો? અમે કહ્યું હવે અમે શું કરીએ, કરવાનું શું હોય? સંત બહુ દયાનિધિ હોય, આપ ક્ષમા માંગી લો। અને હે નારદ, મારા પિત્રોને કહેવાથી સનત કુમારોને મેં પગે લાગીને કહ્યું કે સનત કુમારો, અમને ક્ષમા કરજો, અમારો અહંકાર અમારા માટે દુઃખનું કારણ બન્યો, અમારી યુવાની નાદાની, અમને રૂપ મળ્યું પણ રૂપનો અમને અહંકાર આવ્યો છે, તેને કારણે મેં વંદન ન કર્યું, તમારા મુખમાંથી શબ્દ નીકળ્યા કે તમારું મૃત્યુલોકમાં અવતરણ થશે, તમારા શબ્દોને આપ નિરર્થક કરો, અમારું મૃત્યુલોકમાં અવતરણ થશે, અમે કેવી રીતે રહી શકશું? સંત કુમારો કહે છે, હે પિતૃ કન્યાઓ, અમારા મુખમાંથી જે શબ્દ પ્રગટ થાય એ સત્ય જ બને છે, એકવાર બસ શબ્દ નીકળી ગયો એ પાછો લઈ શકાતો નથી, અમારું કલ્યાણ કરો। હે નારદ, ત્યારે સનત કુમારોએ કહ્યું કે સાંભળો મેના ધન્ય કલાવત, હવે પછી તમારું મૃત્યુલોકમાં અવતરણ તો થશે જ, પણ તમારા ત્રણેયની ગતિ હું કહું છું એ તમે સાંભળો। હે નારદ સાંભળો, સનત કુમારોએ કહ્યું, પેલા કલાવતી અમારી જે નાની બહેન હતી તેને કહ્યું, કલાવતી સાંભળ, તારું મૃત્યુલોકમાં અવતરણ થશે, દ્વાપરની અંદર ત્યારે વૃષભ ભાનુના પત્ની તમે બનશો, તમારું નામ કીર્તિ દેવી રહેશે અને તમારા પેટ સાક્ષાત જગદંબા રાધા જન્મ લેશે। રાધા જ્યારે તમારે ત્યાં પ્રગટ થશે ત્યારે એ રાધા કૃષ્ણની પ્રેમ પત્ની બનશે અને ત્યારે તમને જાઓ ગૌલોકની પ્રાપ્તિ થશે, આ રીતે તમારી ગતિ થશે।
ધન્યા હવે તમે સાંભળો હે નારદ. પછી મધ્યસ્થી અમારી જે બહેન હતી ધન્યાને કહ્યું, ધન્યા સાંભળ, તમે જયારે મૃત્યુલોકમાં અવતરણ થશે ત્યારે ત્રેતાયુગ ચાલતો હશે, તમે મહાવૈદેહી જનકના પત્ની બનશો અને તમારે આંગણે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા સીતા રૂપે પ્રગટ થશે અને સીતાના જયારે રામ સાથે વિવાહ થશે ત્યારે તમને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થશે. જાઓ તમારી આ રીતે ગતિ થશે. હે નારદ, હું મોટી મેના, મને કહ્યું સનત કુમારો મેના, હવે તમે સાંભળો, તમારું જયારે મૃત્યુલોક ની અંદર અવતરણ થશે ત્યારે મેના મહાન સત્તાધીશ નગાધિરાજ હિમાલયના તમે પત્ની બનશો અને જયારે તમે હિમાલયના પત્ની બનશો ત્યારે તમારા આંગણે સાક્ષાત ભવાની તમારી પુત્રી બનીને પ્રગટ થશે. નારદજી કહે, યાદ આવ્યું મેના? હા નારદ, તો જેને તમારી પુત્રી સમજો છો એ કોણ છે મેના? ત્યારે મેના કહે છે, નારદજી એ તો સાક્ષાત ભવાની છે. તો નારદ કહે, મેના તમારી પુત્રી પાર્વતી જો સાક્ષાત ભવાની હોય તો આ ઉભો એ કોણ છે? ત્યારે મેના કહે, નારદજી એ તો સાક્ષાત ભવ છે. તો ભવાની કોની સાથે પરણે? તો કે ભવમ ભવાની સહિતમ નમઃ. મેના કહે છે, નારદજી મને ક્ષમા કરજો, હું તો પ્રભુની માયામાં ભ્રમિત થઈ ભૂલી ગઈ. ઉભા થાવ, સ્વાગત કરો. નારદના કહેવાથી મેના ભગવાન શિવનું સ્વાગત કરે છે. વિવાહ મંડપમાં પ્રભુ પધારે છે, હિમાલયજી આવે છે, મેનાવતી ઉભા છે. નારદ હસતું ખેલતું પાત્ર, દોડતો દોડતો નારદ જાય છે ભાઈ મેનાકની પાસે. મેનાક આવો, બહેન પાર્વતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપ. ભાઈ મેનાક પોતાની બહેનની આંગળી પકડી અને વિવાહ મંડપમાં પાર્વતીને લાવે છે. આ દ્રશ્ય કેવું મનમોહક, કેટલું દિવ્ય, કેટલું લાગે. બેનના લગ્ન થતા હોય અને ભાઈ જ્યારે બેનની આંગળી પકડીને આમ આવતો હોય ત્યારે એ ભાઈ કેટલો સરસ લાગે. આપણે સૌરાષ્ટ્રમાં જોયું હોય, પહેલા મામા લાવતા ને તેડીને, હવે થોડોક રિવાજ બેઠલો છે, હવે ભાઈ આંગળી પકડીને લાવે. ભાઈ મેનાક વિવાહ મંડપમાં લાવે છે, શંકર ભગવાન ઉભા થઈને સ્વાગત કરે છે, પુષ્પમાળા વિધિ થાય છે, અંગુષ્ઠની પૂજા થાય છે, અંતે હસ્તમેળાપ થાય છે અને મહાન સત્તાધીશ નગાધિરાજ હિમાલય કન્યા દાન કરે છે અને ભગવાન વ્યાસ લખે છે, પિત્તં સ્મિનંતરે પાત્રં ગર્ગાચાર્ય પ્રણોદિતઃ હેમવાન મેનયા સાધ્યં કન્યા દાતું પ્રચંત્રમે કન્યા દાતું પ્રચંત્રમે. હિમાલય પોતાની પુત્રી નું દાન કરે છે. લગ્નની વિધિ ગર્ગાચાર્ય મહારાજ કરાવે છે. શંકર ભગવાનના વિવાહની વિધિ ગર્ગાચાર્ય મહારાજ કરાવે છે. ક્રમશઃ અનેક પ્રકારે દાન આપ્યા છે. શિવ અને પાર્વતીના સુંદર વિવાહ થાય છે. શિવજીએ જ્યારે પાર્વતીનો સ્વીકાર કર્યો અને હિમાલયે જ્યારે પોતાની પુત્રી પાર્વતીનું કન્યાદાન કર્યું છે તે રામચરિત માનસ ની અંદર ગોસ્વામી પણ આ પ્રસંગને વર્ણવે છે. આત્મા દર્ભ રાખીને દર્ભ રાખીને દાન કરે તો આત્મા દર્ભ રાખે છે. પૂછું અને ભગવાનને સમર્પિત કરી ભવને, ભવ એટલે શંકર, શંકર ભગવાનને સ્વીકાર કર્યો, દેવતાઓને આનંદ થયો. પાણી ગ્રહણ સુરેશા,
દેવતાઓને આનંદ થયો, શંકર પાર્વતીના વિભાજન કોને આનંદ ન થાય? બધા હર્ષ ગેલા થયા છે. આપણા દીકરાના લગ્ન હોય તો આપણે આમ કુદા કુદ થતા હોય, હે? શંકર અને પાર્વતીના વિવાહ હોય કે આ દેવને આનંદ ન થાય? અને મારે એક આ લગ્નની વાત આવે એટલે એક મારા યુવાનોને મારે એક વિનંતી કરી, જો સારું લાગત સ્વીકારજો. દરેક યુવાનોને પ્રાર્થના છે, લગ્ન થઈ ગયા એના તો ફટાકડા ફૂટી ગયા, સુરસુરિયે થઈ ગયા, પણ જેના લગ્ન નથી થયા તેને એક મારે વિનંતી કરવી છે કે તમારા લગ્ન થાય ને તો લગ્નમાં ફટાકડા નહીં ફોડતા, અને ફટાકડાના પૈસા જે બચે ને એ દવાખાનામાં હોસ્પિટલમાં જઈને આપજો, ગૌશાળામાં આપજો, ગાયો તમને આશીર્વાદ આપજો, ગાયોને નિરણ ખવડાવજો, સ્કૂલમાં આપજો મારા યુવાનોને. અને આસ્થા ચેનલના માધ્યમ દ્વારા શરૂ છે ને લાઈવ પ્રસારણ, હજી કહેજો મને ભાઈ, આસ્થા ચેનલ લાઈવ પ્રસારણ દ્વારા જે જે મારા યુવાન ભાઈઓ સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, તે સૌને પણ મારી વિનંતી કે હવે તુલસી વિવાહ હમણાં આવશે, તુલસી વિવાહમાં ફટાકડા ન ફોડો. એ તુલસી વિવાહના ફટાકડાના પૈસા બચે એ તુલસીને અને મારા કાનુડાને રાજી કરવો હોય તો ગૌશાળામાં આપજો. મારો કૃષ્ણ ગૌ ભક્ત છે ને, ગોવાળિયો ગોવાળિયો. એક વિનંતી છે, અને આપજો સંદેશ પહોંચાડજો, જે જે ગામમાં તુલસી વિવાહ થતા એ ગામની અંદર કહેજો કે તુલસી વિવાહમાં ફટાકડા નથી ફોડવા, એ ફટાકડાના પૈસા ગૌશાળામાં કનૈયો રાજી થશે. મેં કથામાં ઘણી વાર વાત કરી, કચ્છમાં મારી કથા હતી, ઇંગ્લેન્ડનો મારો એક છોકરો મારા પરિવારનો જ તે, એટલે શિવ પરિવારનો ગોસ્વામી નહીં, 1.5 લાખના ફટાકડા લાવ્યો હતો. કથા સાંભળી 9 દિવસ, 9મા દિવસે નિર્ણય લઈ લીધો કે 1.5 લાખ રૂપિયાના ફટાકડા લાવ્યો છું, બાપુ એ ફટાકડા પાછા આપી આવીશ, અને 1.5 લાખ રૂપિયા ગામમાં જે સરોવર બને છે એમાં હું આપી દઈશ. અને આપ્યા. સરોવર ખોદાવો, કોઈ પક્ષી પાણી પીવે, કોઈ પશુ પાણી પીવે, આવું કરજો તેવી એક મારી બહુ વિનંતી છે. ખોટા ખર્ચ બંધ કરી યોગ્ય જગ્યાએ એ ધનનો સદુપયોગ થાય એવું કરજો એવી એક પ્રાર્થના છે. દરેક કથામાં કહું છું ને આ કથામાં પણ કહું, ફટાકડો કાનને આંખને ગળાને નુકસાન કરે છે, તેથી ફટાકડા નહીં ફોડવા વિનંતી છે. શિવ અને પાર્વતીના સુંદર વિવાહ પ્રસંગ કન્યાદાન વિધિ પૂર્ણ થઈ છે. અગ્નિદેવને પ્રગટ કર્યા છે, અગ્નિ સાક્ષીએ મંગળ ફેરાનો પ્રારંભ થવાની તૈયારી છે. એ અને શંકર ને પાર્વતી ઉભા છે, હામો દેખાય એમ કથા કહીને ત્યારે આમ દ્રશ્ય હામો દેખાય દેખાય. નારદ ભાઈ મેનાક ને કહે છે, મેનાક તું બહુ ભાગ્યવાન છે, હું જા બહેન પાર્વતીના વિવાહ મંગલ ફેરાના જવતલને આહુતિ આપ. માથા પર પાઘડી બાંધેલી છે, ખુલા માથે કે જવતલ ન હું મેં, એ પાઘડી રાજાશાહી પોશાક, લીંબુના ફાટ જે વેંકો, અજાન બાહુ લાંબા લાંબા હાથ, એ ને સુરવાળ ને અસ્કંદ ને દિવ્ય પુરુષ, દીપ્યમાન પુરુષ. એ ભાઈ મેનાક વિવાહ મંડપમાં આવે છે. નારદ કહે, ભાઈ તું બહુ ભાગ્યવાન છે, ભાઈ મેનાક આ જવતલ ની આહુતિ આપવાનો અવસર તેને જ મળે જેને માં જણી બહેન હોય. જેને માં જણી બહેન ન હોય ને તેમને આ જવતલ ની આહુતિ આપવાનો અવસર ન મળે. 4 દીકરાઓ માને કહે, માં આજે રક્ષાબંધન છે, મારા જેટલા ભાઈઓ છે સૌને એક એક બબ્બે ત્રણ ત્રણ બહેનો છે અને પોતાના ભાઈને રાખડીઓ બાંધે છે, માં આજે મારે એક બહેનને આવું કેમ? માં તાર માં જવાબ શું આપે? માં થોડી બોલી શકવાની છે કે બહેનની મેં ગર્ભમાં જ હત્યા કરી છે, બહેનના જન્મમાં નથી દીધી. ભ્રૂણ હત્યા અટકાવો, ભ્રૂણ હત્યા પાપની માં પાપ છે. 4 ભાઈઓ માને ફરિયાદ કરે કે મારે બહેન કેમ નથી? આપણા દીકરાઓ બહેન વગર ન રહી જાય તેની કાળજી રાખજો. ભાઈ મેનાક જવતલની આહુતિ આપે છે. અને ભાઈ જ્યારે બહેનના લગ્ન ફેરા થતા હોય, વિવાહ ફેરા, ત્યારે કેટલો રૂપાળો કેટલો લાગતો હોય. આમ વિવાહ મંડપમાં આવે ભાઈ,
બહેન આમ સામે નજર કરે ને ત્યાં બહેન ની આંખ ભરાઈ જાય, એ બહેન ભાઈ નો પ્રેમ. પછી આમ બહેન કુમકુમ ની બિંદી કરે, ચાવલ લગાડે, અને લગ્ન થતી હોય એ બહેન પોતાના ભાઈ ને પેલા દુખણા દે. આ ટચાક ક્યાં ફૂટે તો સમજો પ્રેમ છે. અને પછી ભાઈ એ જવતલ આપતો હોમતો હોય કેવો રૂપાળો લાગે છે. તેથી મારી બહેનોને પ્રાર્થના છે, યાદ આવી ગયું એટલે કહી દઉં કે તમારા ભાઈને જ્યારે રાખડી બાંધો ને, જ્યારે ભાઈ રાખડીના બદલામાં તમે 500 રૂપિયા 1000 રૂપિયા આપે એ જરૂર લેજો, પણ કહેજો ભાઈને કે ભાઈ મારે રાખડીના બદલામાં 500 કે 1000 રૂપિયા નથી જોતા, પણ તારી બહેનને આજે રાજી કરવી હોય ને, રાખડીના બદલામાં તારે કંઈ આપવો હોય ને તો ખોળો પાથરીને તારી બહેન માંગણી કરે છે, તારે જે માવો ખાવાની આદત છે ને એ આપી દે, તારે જે ગુડકા ખાવાની આદત છે. ભાઈ તું લાંબુ જીવે, તું તંદુરસ્ત જીવે, મારા દુઃખ ને રાવ રડવાનું ઠેકાણું કોણ, તું જ. ગાંડી ઘેલી બેન, દુખી બેન કોની પાસે જાય? ભાઈની પાસે જાય ને. મારા ભાઈઓને પણ પ્રાર્થના, બહેનોનો ખૂબ પ્રેમ આપજો. અને મારી બહેનોને પણ પ્રાર્થના, પોતાના દરેક ભાઈને વ્યસન મુક્ત કરે. આપણા દેશનો પવિત્રમાં પવિત્ર આ બેન ભાઈનો પ્રેમ છે. એક પંક્તિ ગાઈ નાખું, મને બહુ ગમે એટલે ગાયા વગર રહી ન શકું. દરેક બહેનોના માનો હમણાં ભાઈ બીજ ગઈ છે. સગો ભાઈ ન હોય, રક્ષાબંધન દિવસે ભાઈની બહુ ખોટ ન દેખાય. કાકો કે ધર્મનો ભાઈ હોય રાખડી બાંધી દે, કાકા દાદાનો ભાઈ હોય રાખડી બાંધી દે. ભાઈ બીજને દિવસે ભાઈની ખોટ ન વર્તાય. પણ અમારા દેશની દીકરીઓને, જે બહેનને ભાઈ ન હોય એને ભાઈની ખોટ ક્યારે વર્તાય? જ્યારે દીકરાના લગ્ન થતા હોય ને ત્યારે. સગો ભાઈ ન હોય ને ત્યારે દીકરાના આંખમાં દડદડ આંસુ પડતા હોય, અને ભગવાનને ઠપકો પણ આપતી હોય કે મને એકાદો ભાઈ આપ્યો હોત તો તે જવતલને આહુતિ આપો. એ વાતને આપણે ન સમજી શકીએ. જે દીકરોને સગો ભાઈ ન હોય ને એ દીકરીને આ બહુ સમજાય. તેથી કોઈ બહેનને ભાઈ ન હોય તેવી બહેનને કોઈ મેણું ન મારું, તારે ભાઈ નથી. એમ આપણા સૌરાષ્ટ્રમાં આવા બહુ રોગ છે. સૌરાષ્ટ્રની બહેનો જે દીકરીઓને ભાઈ ન હોય એને મેણો મારતી તો નભાઈ છે એમ કહેતી હોય. જો કહેશો ને તો સાત બહુથી તમને ભાઈ નહીં મળે. જાઓ આવા મેણા કોઈને નહીં મારતા. કોઈ પતિ પત્નીને સંતાન ન હોય એમને વાંજિયા નહીં કહેતા. કોઈ પતિ પત્નીને સંતાન ન હોય ને તેને જો વાંજિયા કહ્યા ને તો સાત ભાવ સુધી આપણે પણ નિસંતાન વાંજિયા રહેવું પડે. આવું ધ્યાન રાખ. આ જે ગીત છે ને સોનબાઈની ચૂંદડીનું છે. પેલા આજે 40-45 વર્ષ પેલા ફિલ્મ એનું છે. કેવી બહેન ઝૂલે ઝૂલતી હોય, ભાઈ ઝૂલાવતો હોય, બેન ખડખડાટ હસતી હોય અને ભાઈ ગાતો હોય, એ પક્ષી હોય, એ પપ્પા. આવો મારી બહેન ઝૂલે ઝૂલે, આવો બેસો, ડાળી ઉપર બેસો, તમે પણ ઝૂલો અને મારી બહેન પણ ઝૂલે. આવો આવો Bye.
I love you now, baby.